મિત્રો સ્વાગત છે દેવશી અને હું સાથે જિજ્ઞાસા દેવશી કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ પથરીને લગતા કિડનીને લગતા પ્રોસ્ટેટને લગતા અલગ અલગ પ્રશ્નો અંગે વાત કરીએ છીએ સાથે જ મૂંઝવતા પ્રશ્નો અંગે મેગ્નેશિયન પણ મેળવીએ છીએ દેવશી કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે પથરી ન દુખાવાની પથરી થવા પાછળના શું કારણો જવાબદાર છે શું લક્ષણો હોય છે અને કઈ રીતે તેની અત્યાધુનિક ટેકનોલોજીથી સારવાર કરવામાં આવે છે તમામ વિશે આજે આપણે વાત કરીશું માર્ગદર્શન પણ મેળવીશું અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિવસ્ય હોસ્પિટલમાંથી ડૉક્ટર શિલ્પી પટેલ ડૉક્ટર શિલ્પી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો શિલ્પીબેન પાસેથી આપણે આ વિષય અંતર્ગત માર્ગદર્શન તો મેળવીશું જે સાથે આપને પણ પથરીને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ પણ આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો આ સિવાય આપ પણ દેવશે કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જે નરોડા બોપલ અને વાડજ વિસ્તારમાં આવેલ છે ડૉક્ટર શિલ્પી સૌથી પહેલાં આપણે પથરીના દુખાવાની વાત કરવાના છીએ તો આમાં આની સારવાર વિશે વાત કરીએ તે પહેલાં પથરીના દુખાવાના લક્ષણો શું શું હોય છે જિગ્નેશ જ્યારે પણ પથરીનો દુખાવો થતો હોય ત્યારે ઘણી વખત એવું બને કે ખબર નથી પડતી કે આ દુખાવો શેના કારણે છે મોસ્ટલી પેટમાં દુખાવો થતો હોય એટલે લોકોને એવું થાય કે આ તો સામાન્ય ગેસ એના કારણે હશે પણ પથરીનો જ્યારે દુખાવો હોય ત્યારે પડખામાં અસહ્ય દુખાવો થાય પેટમાં અસહ્ય દુખાવો થાય ને એની સાથે બીજા થોડા લક્ષણ જોડાયેલા હોય એટલે કે ઉલટી ઉપકા જેવું લાગે પેશાબમાં બળતરા થાય ઘણી વખત ઠંડી લાગીને તાવ આવે અને ઘણી વખત તાવ તાવ આવે પેશાબમાં લોહી આવે અને પેશાબ અટકી અટકીને આવે તો જ્યારે પણ પેટમાં દુખાવાની સાથે બાકીના લક્ષણો બી હોય તો પહેલું જ એ વિચારવું જોઈએ કે તમને આ કદાચ પથરીના કારણે તો નથી ને જી બિલકુલ સામાન્ય રીતે જે જે લક્ષણો જોવા મળે છે પથરી હોઈ શકે છે તેવા લક્ષણો આપણે શિલ્પીબેન પાસેથી જાણ્યા શિલ્પીબેન પથરી થવા પાછળના કારણો શું શું હોઈ શકે પથરી થવા માટેના ઘણા કારણો હોય છે એમાં તો આપણે સૌથી પહેલાં તો આપણી સામાન્ય લાઈફ પ્રમા જોઈએ તો પાણી ઓછું પીવાની આદત હોય તો ઘણા લોકોને પાણી બહુ ઓછું પીવાની આદત હોય છે તો એના કારણે પણ પથરી થઈ શકે એ સિવાય ખોરાકમાં અમુક ક્ષારવાળા પદાર્થો વધારે આપણે લેતા હોઈએ તો પણ પથરી થઈ શકે ઘણી વખત બહુ જ વધારે તડકામાં કે જ્યાં વધારે પરસવ થતો હોય એવી જગ્યાએ કામ કરવું પડતું હોય જેવી રીતે માર્કેટિંગવાળા પર્સન છે કે જેમને બહાર ફરવું પડતું હોય તો એ કેસમાં પણ જો પાણી ઓછું પીવાતું હોય તો પથરી થઈ શકે અથવા તો આપણા શરીરનું બંધારણ હોય કે એમાં અમુક સારનું પ્રમાણ વધારે થતું હોય તો એવા કેસમાં પણ પથરી થઈ શકે છે જી બિલકુલ પથરી થવા પાછળના કારણોની આપણે વાત કરી કે કયા કયા કારણો જવાબદાર હોય છે દર્શક મિત્રો આપને પણ પથરીને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તો આપ પણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકો છો ડોક્ટર શિલ્પીબેન પથરીના પણ અલગ અલગ પ્રકારો હોય છે તો પથરી કેટલા પ્રકારની હોય છે અને આ પ્રકારોમાં જે જે પથરી હોય છે એમાં ફરક શું હોય છે એક તો કેલ્શિયમની પથરી હોય છે જે ગોખરું જેવી હોય કાંટાળી પથરી હોય બીજી છે જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય ત્યારે યુરિક એસિડ સ્ટોન થાય છે એક છે નોનવેજ લોકો જે વધારે લેતા હોય એ લોકોને પથરી થતી હોય છે અને બીજી એક ઇન્ફેક્શનવાળી પથરી થતી હોય છે તો જ્યારે પણ એવી પથરી હોય ત્યારે ઠંડી લાગીને તાવ આવવાની ને એ પેશાબમાં ઇન્ફેક્શન થવાની સમસ્યા ઘણી વધારે રહેતી હોય છે

અવાજ ક્લિયર સંભળાતો નથી પણ પ્રશ્ન નથી સંભળાઈ રહ્યો ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશું કેટલા mm ની પથરી છે 0.5 mm 5 mm ફાઇવ એમ એમની પથરી છે તો હું સલાહ આપીશ કે જો તમને નાની જ પથરી હોય તો વધારે પાણી પીવાથી પથરી નીકળવાની શક્યતા વધારે છે પણ તમારે રેગ્યુલર ચેકઅપ પણ કરાવતા રહેવું જોઈએ દર પંદર દિવસે કે મહિને કે પથરી નીકળી ગઈ કે નહીં એ ચેક કરાવવું જોઈએ અને જો ના નીકળી હોય ને પથરીની સાઇઝ મોટી થતી હોય તો આગળ પછી એનું નિધાન કરાવીને એની સારવાર કરવી જોઈએ જી બિલકુલ ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર શિલ્પી બેને આપ્યું છે આ સિવાય આપ દિવસ કિડની એન્ડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે અમદાવાદના નરોડા બોપલ અને વાડજ વિસ્તારમાં આવેલ છે ડૉક્ટર શિલ્પી કારણો લક્ષણો આપણે જાણ્યા પ્રકારો પણ જાણ્યા હવે જ્યારે સારવારની વાત આવતી હોય તો પથ્થરીની સારવાર કઈ રીતની છે એ પણ આપણી પાસેથી જાણીશું તે એક પહેલાં દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે જી જી આપનું નામ જણાવો અને આપનો સવાલ જણાવો રાજેશ બી મકવાણા છે મારું નામ જી રાજેશ કુમાર બી મકવાણા જી જી રાજેશ સવાલ જણાવો હા મારે એ છે કે કિડની માં લેફ્ટ અને રાઇટ કિડની માં બધે 4-4 mm ની બે પથરી છે તો કિડની માંથી બહાર જ નથી આવતી પથરી તો એના માટે શું કરવાનું તમારે 2-4 mm ની પથરી છે તો એની માટે પાણી વધારે પ્રમાણમાં પીવું અને પથરી ના થાય વધારે મોટી ના થાય એના માટે ખોરાકમાં અમુક પરેજ રાખો જેવી રીતે ટામેટા છે આઈસ્ક્રીમ છે એ ટોટલી બંધ કરી દો ચા કોફીની આદત હોય તો દિવસમાં એકાદ વખત જ કરી દો મીઠાનું પ્રમાણ ઓછું કરો જંક ફૂડ ઓછું ખાઓ કે જેથી કરીને પથરી છે એ મોટી ના થાય અને પાણી વધારે પીવો દિવસમાં દસથી બાર ગ્લાસ વિન્ટરમાં અને સમરમાં બારથી પંદર ગ્લાસ જેટલું પાણી પીવો તો નીકળવાની શક્યતા રહેલી છે અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો ઘણી વખત ના નીકળે જો પથરી મોટી થાય અથવા તો સાથે સાથે તમને બીજી તકલીફ થાય જેવી રીતે ઠંડી લાગીને તાવ આવે પેશાબમાં બળતરા થાય તો પછી એની સારવાર કરાવી જોઈએ बिल्कुल राजेश भाई खूब ડોક્ટર શિલ્પીબેને આપને આપ્યું છે આપ દિવસ હસ્પીટલની મુલાકાત લઈ શકો છો વધુ એક આપનું સ્વાગત છે મેડમ મારું નામ વિજયરાવ છે જી જી અને સવાલ મારું નામ છે અને બહુ થાય છે બરાબર તમારી ઉંમર કેટલી છે હિતેશભાઈ મારી 42 42 ઓકે હવે તમને પેશાબમાં વધારે બળતરા થાય છે તો તમારે ઘણી સાથે બીજી કોઈ તકલીફ થાય છે વારંવાર પેશાબ કરવા જવું પડે અટકીને આવે એવું કાઈ હા એ પ્રોબ્લેમ છે મારે એટલે એક્ચ્યુઅલી શું છે એક્ચ્યુઅલી શું છે પેશાબ જવું ને તો અટકાઈ જાય મારે હા એટલે તમારા કેસમાં બે ત્રણ શક્યતા હોઈ શકે કોઈ નાની પથરી આવીને નળીમાં ફસાઈ ગઈ હોય અથવા તો પેશાબની નળી સાંકળી હોય અથવા તો પેશાબની કોથળીનું મૂક સાંકળું હોય એટલે તમારા કેસમાં ઘણી બધી ડાયગ્નોસિસ હોઈ શકે છે તો તમારે પેશાબમાં બળતર થાય છે તો એક તો સૌથી પહેલાં યુરિનનો રિપોર્ટ કરાવવો જોઈએ કે એમાં કેટલું ઇન્ફેક્શન છે ખબર પડે ને આગળ એની સારવાર થાય અને આપ વારંવાર પેશાબ કરવા કેમ જોવું પડે છે પેશાબ કેમ અટકાય છે એનું નિદાન કરીને એની સારવાર કરવી જરૂરી છે જે બિલકુલ હિતેશભાઈ ખૂબ સરસ માર્ગદર્શન ડોક્ટર શિલ્પી આપ્યું છે આ સિવાય આપ દેવશ હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો અને આપનો સવાલ શું છે મહેન્દ્રભાઈ મારું નામ છે જી જી મહેન્દ્રભાઈ સવાલ જણાવો મારે રાઈટ કિડનીમાં 4 mm ની પથરી છે અને મારી વાઈફ ને પિતાશય માં પથરી છે બરાબર છે હવે તમારે જ્યારે રાઈટ કિડનીમાં સોળ એમ એમની પથરી છે તો એ પથરી નીકળવાની શક્યતાઓ બહુ જ ઓછી છે મૂત્રમાર્ગનો રસ્તો બહુ જ સાંકડો હોય છે એટલે જ્યારે આટલી મોટી પથરી હોય તો નીકળવાની શક્યતા હોતી નથી તો તમારા કેસમાં આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેશન એટલે કે એક્સરે સોનોગ્રાફી કરાવી અને પથરીને કેટલું ડેમેજ કર્યું છે ચેક કરી એનું નિદાન કરી અને આગળ સારવાર કરવી જોઈએ ટેકનોલોજીથી પથરીને કઢાવવી જોઈએ એ સિવાય તમારો બીજો પ્રશ્ન હતો કે તમારા વાઇફને પિતાશયમાં પથરી તો જ્યારે પિત્તાશયમાં પથરી હોય અને સાથે દુખાવો પેટમાં હેવીનેસ વગેરે તકલીફ રહેતી હોય તો એમણે પણ ઓપરેશન કરીને પિત્તાશય કઢાવવું જોઈએ જ્યારે પણ પિત્તાશયમાં પથરી હોય ત્યારે એક જ નિયમ હોય છે કે આપણે ખાલી પથરી નથી કાઢતા ખાલી આખું પિત્તાશય કાઢવું પડે છે જ્યારે કિડનીમાં પથરી હોય ત્યારે આપણે કિડનીની પથરી કાઢીએ છીએ એટલે તમારે બંનેની સમસ્યા અલગ અલગ છે પણ બંનેના કેસમાં તમારે આગળ નિદાન કરાવીને એની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે જી બિલકુલ આપ દેવેશ હોસ્પિટલ ની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો મધુરી કોલર મિત્ર આપણે સાથે જોડાયા છે જે કાર્યક્રમ આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનું સવાલ શું છે ભીમનભાઈ બોલું તું વિમલભાઈ સવાલ જણાવો હા દિબન ભીમનભાઈ બોલું તું જી જી જીમ આપનો સવાલ જણાવો એબન મને જીપનીમાં પત્રી છે ત્યારે એને એમની જીપની માં પત્રી છે મને હા તો જો અત્યારે તમને ચાર એમ અને સાત એમ એમની પથરી છે અને જો દુખાવો કેવું હાલ ના થતું હોય તો વધારે પાણી પીવો તો ચાર એમ એમની પથરી તો નીકળવાની શક્યતા છે કદાચ સોફ્ટ હોય તો સાત એમ એમની પથરી પણ ભૂકો થઈને નીકળી જાય અને જો ના નીકળે તો તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ દર પંદર દિવસે મહિને સોનોગ્રાફી કરાવીને જોવું જોઈએ કે પથરીની શું પરિસ્થિતિ છે જો નીકળતી ના હોય ખસતી ના હોય તો પછી તમારે એની આગળ સારવાર કરાવવી જોઈએ જી બિલકુલ અને આપ દિવસ કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જ્યાં અત્યાધુનિક સારવારથી પથરીના દુખાવાની પણ સારવાર કરવામાં આવે છે ડૉક્ટર શિલ્પી હવે આપણે જ્યારે પથરીના દુખાવાની વાત કરી રહ્યા છીએ તો અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી કઈ કઈ છે અને કઈ રીતે પથરીની સારવાર કરવામાં આવે છે જ્યારે પણ પથરી હોય ત્યારે એની અલગ અલગ ટેકનોલોજીથી સારવાર કરવામાં આવે છે જ્યારે મૂત્ર માર્ગમાં પથરી હોય નળીમાં પથરી હોય નીચેના ભાગમાં પથરી હોય તો પેશાબની જગ્યાએથી દૂરબીન જાય છે અને પથરીને કાઢી નાખતા હોઈએ છીએ તોડીને કાઢી નાખતા હોઈએ છીએ તો એ કેસમાં શરીર પર ક્યાંય વાડકા આવતી નથી લોહી આપવાની જરૂર રહેતી નથી પેશન્ટને હોસ્પિટલમાં વધારે રોકાવાની જરૂર પડતી નથી બીજા દિવસે તો અમે રજા આપી શકીએ છીએ એક દિવસ છોડીને પેશન્ટ પોતાનું ઓફિસ વર્ક પણ કરી શકે છે એટલે ટોટલી સેફ ટેકનોલોજી છે પણ જ્યારે કિડનીમાં પથરી હોય બહુ મોટી પથરી હોય તો એવા કેસમાં બીજી ટેકનોલોજી છે કે નીચેથી દૂરબીન છે કિડની સુધી ઘણી વખત ના સાદું જે દૂરબીન છે એન્ડોસ્કોપીનું ના પહોંચી શકે તો એવા કેસમાં પાછળથી પડખામાંથી એક નાનું ચારથી પાંચ એમ એમ જેટલું હોલ કરીને એમાંથી આપણે દૂરબીન નાખીને પથરીને તોડીને કાઢતા હોઈએ છીએ જેને અમે મિની પીસીએનએલ ટેકનોલોજી કહીએ છીએ બીજી એક લેટેસ્ટ ટેકનોલોજી છે જેને આરઆઈઆરએસ ટેકનોલોજી કહેવાય એમાં એક દોર જેવું પાતળું દૂરબીન આવે છે જે પેશાબની જગ્યાએથી જ કિડની સુધી જઈ શકે છે કિડનીના કોઈ પણ ખૂણામાં જાય છે અને એ ટેકનોલોજીમાં એક નાનો વાળ જેવો ફાઈબર આવે જેનાથી પથરીને ત્યાંને ત્યાં ભૂકો કરી નાખવામાં આવે છે બધો ભૂકો પેશાબ માટે અને સાથે ઓપરેશન દરમિયાન જે બાટલા ચઢતા હોય એની સાથે બહાર આવી જાય અને એમાં પણ બીજા દિવસે પેશન્ટને રજા આપી શકાય એમાં પણ બહાર કોઈ હોલ કે કંઈ હોતું નથી એટલે એક દિવસ આરામ કરીને પેશન્ટ બીજા દિવસે પોતાનું રૂટીન વર્ક પણ કરી શકે છે

માટે શું તો પહેલા તો પથરીની શું સાઇઝ છે અને સાથે બીજું શું તકલીફ છે એ જાણી અને એની સારવાર કરવી જોઈએ જો પથરી મોટી હોય તો પછી એને ટેકનોલોજીથી કઢાવવી જોઈએ ખાલી દુખાવો મટાડવાથી પથરી મટી જતી નથી ઘણી વખત એવું બને કે દુખાવો તમે પેઇન કિલર લો દુખાવો મટી જાય પણ અંદર કિડનીમાં ડે પથરી વધારે ડેમેજ કરતી હોય અને ઘણી વખત કિડનીને વધારે તકલીફ કરી શકે તો તમારે પથરીનો દુખાવો છે તો ખાલી દુખાવાની દવા લઈને દુખાવો મટાડવો ના જોઈએ પણ આગળ તમારે નિદાન કરાવવું જોઈએ કે પથરી કેટલી સાઇઝની છે ડેમેજ કરે છે કે નહીં એ જોયા પછી એની સારવાર કરાવવી જોઈએ જી બિલકુલ આપ દિવસી કિડની હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અલગ અલગ ટેકનોલોજીની સારવારની આપણે વાત કરી સાથે આગળ પણ પથરીના દુખાવા અંગે વાત કરીશું તે એક વધુ એક કોલર મિત્ર સાથે જોડાયા છે जी कार्यक्रमમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો પ્રશ્ન શું છે ઓમ નમરાજભાઈ છે આપનો સવાલ જણાવો ની ની

ડૉક્ટર શિલ્પી આપણે પથરીના દુખાવાની વાત કરી રહ્યા છીએ તમામ લોકોના સવાલ પણ એ જ આવી રહ્યા છે કે કેટલા એમ એમની પથરી હોય તેઓ નીકળી જાય છે વધારે પાણી પીવાથી અથવા ખાવા પીવામાં પરેજી રાખવાથી અને કેટલા એમ એમની પથરી હોય તો એના માટે ઓપરેશન કરાવવું જરૂરી બને આપની પાસેથી જાણીશું તે પહેલા વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે આજે સવાલ છે કે ડાયાબિટીસ થી જે કિડનીઓમાં જે અસર થાય છે અને પેશાબ પેશાબમાં જાગ ઉભું થાય છે એટલે એની એની સારવાર માટે પૂછવું છે એની બી ડાયાબિટીસ ના કારણે કિડનીઓ પર અસર થાય છે અને પછી દુખાવો થાય છે એના માટે શું ડાયાબિટીસથી તમારે કિડની પર અસર થાય છે તો એની માટે તમારે નેફ્રોલોજીસ્ટને બતાવવું જોઈએ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો જોઈએ એ સિવાય કેટલી અસર થાય છે એ જાણી એનું નિદાન કરાવીને એની સારવાર નેફ્રોલોજિસ્ટ પાસે લેવી પડે એ સિવાય જ્યારે તમારે કિડનીમાં પથરી છે એનો દુખાવો છે તો કિડનીની પથરી કેટલી સાઇઝની છે કઈ જગ્યાએ છે એ જોયા પછી તમારે એનું નિદાન અને સારવાર કરાવવી જોઈએ જ્યારે ડાયાબિટીસ છે કિડનીમાં પથરી છે તો તમારા કેસમાં જોખમ વધારે છે તો તમારે તો તાત્કાલિક સારવાર કરાવવાની જરૂર છે જી બિલકુલ ચોક્કસથી આપ દિવસ હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો વધુ એક કોલર મિત્રો આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે

હા તો એની માટે તમારે એક ફિઝિશિયનને બતાવવું પડે ઘણી વખત અશક્તિના કારણે અથવા તો તમારે શરીરમાં બીજા તત્વોની ખામી હોય એના કારણે પણ આ તકલીફ થઈ શકે ઓપરેશન કરાવી નાખ્યું છે બહુ સારી વાત છે પણ હવે ફરીથી પથરી ના થાય એના માટે ખાસ ધ્યાન રાખો અને જે તમને ચક્કર આવે છે કે વીકનેસ જેવું લાગે છે તો એની માટે તમારા ફેમિલી ડૉક્ટરને બતાવીને એની સારવાર કરાવો જી આપ દૈવશી કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે અમદાવાદ ના નરોડા બોપર અને વાડજ વિસ્તારમાં આવેલ છે દર્શક મિત્ર આપની સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે તમારે પથરી કિડનીમાં ત્રણ પથરી છે સાથે બીજી તકલીફ થાય છે તો તરત જ એનું નિદાન કરાવો અને સારવાર કરાવો ઘણી વખત એવું બને કે નાની પથરી હોય તો નીકળવાની શક્યતા છે પણ જો પથરી મોટી હોય તો પછી એનું ટેકનોલોજીથી પથરીને કઢાવવી જોઈએ નહીં તો એ કિડનીમાં ઇન્ફેક્શન કરે અને કિડનીને ડેમેજ કરે

માં પથરી છે પાંચ એમ ની તો એના કારણે બની શકે કે તમારી કિડનીમાં સારો એવો સોજો હોય નળીમાં પથરી હોવાના કારણે રસ્તો બ્લોક થઈ જતો હોય છે તો એ કિડનીમાં પેશાબનો ભરાવો રહેતો હોય છે તો તમારા કેસમાં તો તમારે તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ તમારે એક તો સીબીસી ક્રિએટિનિન અને યુરિનનો રિપોર્ટ કરાવો જોઈએ ક્રિએટીનીન લેવલ કેટલું છે એ જોવું જોઈએ કે જેથી કરીને કિડનીને અસર થઈ છે કે નહીં એ ખબર પડે અને જો આ પરિસ્થિતિ વધારે રહે લાંબો સમય રહે તો કિડનીને વધારે ડેમેજ થાય છે તો તમારે ફરીથી ચેકઅપ કરાવવું જોઈએ જો પથરી નીકળી કે નહીં જોવું જોઈએ જો પથરી નીકળી ગઈ હશે તો સોજો કિડની પર નહીં હોય પેશાબનો ભરાવો નહીં હોય પણ જો ના નીકળી હોય તો પછી ભલે દુખાવો ના થતો હોય પણ જો એ કિડનીને ડેમેજ કરતી હોય તો એ પથરીને કઢાવવી જોઈએ ટેકનોલોજીથી

હા તો અત્યારે પથરી પથરી અટકી છે સોળ એમ એમની પથરી અટકાઈ ગઈ છે તો તમારે એક તો ખાસ પહેલાં તમારા કેસમાં સલાહ આપીશ કે સીટી સ્કેન કરાવવો જોઈએ કે એના પરથી ખબર પડે કે કિડનીનું કાર્યને અસર એની થઈ છે કે નહીં કિડનીનું કાર્ય જળવાયું છે કે નહીં અને એ જોયા પછી એ પથરીને કઢાવવી જોઈએ ટેકનોલોજીથી અદરવાઈઝ જો એ પથરી એમને એમ રહે તો કિડનીને વધારે નુકસાન કરી શકે છે

એટલે ડોક્ટરે કીધું છે આ ઉમરે તમારે ઓપરેશન કરવાની કોઈ જરૂર નથી બરાબર એટલે કેટલું આમ લાંબા ટાઈમે છે હવે જ્યારે ભલે એમની ઉંમર સાઠ વર્ષ રહી પણ જો એમને કિડની ને નુકસાન થતું હોય તો ગમે તે ઉંમરે પથરીનું ઓપરેશન તો કરાવી શકાય કિડની વધારે ડેમેજ થશે તો બીજી તકલીફ પડશે અને એમને પરિસ્થિતિ વધારે કથળશે એટલે ઉંમર કરતાં પણ જો કિડનીની પથરી કેટલું ડેમેજ કરે છે જોઈને એનું સારવાર કરાવવી જોઈએ ટેક અત્યારે તો એટલી સરસ ટેકનોલોજી છે કે એના કરતાં વધારે એંશી વર્ષની ઉંમરના લોકોમાં પણ આપણે પથરી ટેકનોલોજીથી કાઢી શકીએ છીએ પહેલાંની જેમ હવે વાડકાપ કરવાની આવતી નથી કે જેથી કરીને પેશન્ટને તકલીફ પડે પણ જો કિડનીની પથરી આટલી મોટી પથરી હોય કિડનીને ડેમેજ કરતું હોય અને એના કારણે જો કિડની કિડનીનું કાર્ય જતું રહે તો કિડ કિડની પોતાનું કાર્ય ના કરે તો લોહીમાં ક્રિએટિનીનું લેવલ વધતું જાય અને એના કારણે બીજી તકલીફ વધતી જતી હોય છે તો એ એ તકલીફના કારણે બીજા અંગોને પણ અસર થતી હોય છે અને પેશન્ટની પરિસ્થિતિ વધારે કથળતી જાય છે તો એના કરતાં તમારે પ્રોપર જગ્યાએ જઈને એનું નિદાન અને સારવાર કરાવવી જોઈએ કે જ્યાં બધી ટેકનોલોજી અવેલેબલ હોય જી બિલકુલ આ ખૂબ સરસ માર્ગદર્શન ડોક્ટર શિલ્પીએ આપને આપ્યું છે આપ નરોડા થી બોલો છો એટલે નરોડામાં પણ દેવસ હોસ્પિટલ ની બ્રાન્ચ આવેલી છે તો આપ ત્યાંની પણ મુલાકાત લઈ શકો છો દેવસ હોસ્પિટલમાં અત્યાધુનિક ટેકનોલોજી ની મદદ થી પથરી સારવાર કરવામાં આવે છે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમ આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે સુરેશભાઈ મહેસાણા બોલું છું સુરેશભાઈ સવાલ આપનો આવો સવાલ એક છે મેડમ કે મને પાંચ ની પથરી હતી પહેલા એના એ વખતે થયેલો પછી સોનોગ્રાફી કરી ચેક કરાવ્યું એટલે ખબર પડી કે પાંચ એમ ની પથરી છે એના પછી મને ફરી કોઈ દિવસ દુખાવો થયો નથી અને કોઈ દિવસે એનો ખબર પડી નથી એટલે હવે નીકળી ગઈ છે કે નહીં નીકળી હોય તો એ કેમ ખબર પડે છે જો તમને પેશાબ માટે નીકળી હોય તો ઘણી વખત ખબર પડતી હોય છે ઘણી વખત ખબર નથી પડતી પણ તમને હવે દુખાવો નથી થતો તો તો તેમ છતાં તમારે દર છ મહિને રેગ્યુલર ચેકઅપ કરાવવો જોઈએ ઘણી વખત એવું બને કે પથરી ક્યાંક ખૂણામાં ફસાઈ ગઈ હોય નીકળી ના હોય ને ચોંટી ગઈ હોય તો તમને દુખાવો ફરીથી ના કરે પણ એ પથરી ધીરે ધીરે જો મોટી થાય તો પછી આગળ જતાં એ તમને હેરાન કરી શકે છે તો ભલે તમને દુખાવો નથી થતો પણ તમારે રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ એક વખત પથરી થઈ છે એટલે ફરીથી પથરી થવાની શક્યતા પણ છે કદાચ એવું બને કે એ પથરી નીકળી ગઈ હોય ને બીજી નવી પથરી પણ થાય એટલે હવે તમારે ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ પાણી વધારે પીવું જોઈએ અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ કે જેથી કરીને ફરીથી ભવિષ્યમાં તમને બીજી તકલીફ ના થાય જી બિલકુલ ખૂબ સરસ માર્ગદર્શન ડૉક્ટર શિલ્પીએ આપને આપ્યું છે વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે હસરભાઈ નૈત્રા જી જી અને આપનો સવાલ શું છે અમારા બેબીને કિતા સેમાં આઠ પત્રી છે પાંચ થી આઠ એમ એમ ની ઉંમર કેટલી છે એમની ઉંમર 30 વર્ષ બરાબર હવે જ્યારે પિત્તાશયમાં આટલી બધી નાની નાની પથરીઓ હોય પથરી મૂવેબલ હોય તો એ ઘણી તકલીફ કરી શકે છે એ પથરી નીકળીને જો પિત્તની નળીમાં આવે તો કમળો થઈ શકે છે અને આગળ બીજી તકલીફ પણ કરી શકે છે તો જ્યારે પણ પિત્તાશયમાં પથરી હોય તો એનું ઓપરેશન કરાવી નાખવું વધારે સલાહ ભર્યું છે નહીં તો એ ગમે ત્યારે ઇમરજન્સી સર્જી શકે છે

પાંચ એમ પથરી છે બીજી કોઈ તકલીફ નથી તો પાણી વધારે પીવું નીકળવાની શક્યતા છે અને સાથે સાથે રેગ્યુલર ચેકઅપ પણ કરાવતા રહો કે ખબર પડે કે પથરી નીકળી ગઈ કે નહીં જો નીકળી જાય તો એ પથરીનું તમે તપાસ કરાવી શકો છો કે શેની બની છે અને એના ઉપર વધારે ધ્યાન આપી શકો છો

તો પાણી વધારે પીવું પથરી નીકળવાની શક્યતા ઘણી વધારે છે અને સાથે સાથે દુખાવો થતો હોય પણ જો પથરી નળીમાં આવીને ફસાઈ ગઈ હોય અને ચોટી ગઈ હોય તો પછી આગળ તમારે એનું નિદાન અને સારવાર કરાવી જોઈએ પણ બે એમ એમની પથરી છે તો નીકળવાની શક્યતા ઘણી વધારે રહેલી છે પાણી વધારે પીવું નીકળી જશે અને દુખાવા માટે તમે ટેમ્પરરી દવા લઈ શકો છો પણ જો દુખાવો ના મળતો હોય સાથે પેશાબમાં બળતરાને રહેતું હોય તો પછી ચોક્કસ એની સારવાર કરાવવી જોઈએ જી બિલકુલ અને આપ ચોક્કસથી દિવસે કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકો છો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે

હા દેવજીભાઈ તમારો બહુ સરસ પ્રશ્ન છે તમે બે વખત ઓપરેશન કરાવ્યું પણ વારંવાર પથરી થાય છે મારી બધાને એક જ સલાહ રહેશે કે જે એક વખત ઓપરેશન કરાવ્યું પછી ભૂલી નહીં જવાનું કે પથરી થઈ છે દર છ મહિને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ સાથે સાથે ખોરાકમાં પરેજ રાખવી જોઈએ અને પથરી શેના કારણે થાય છે એ કારણ શોધીને એની ઉપર આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ એની સારવાર કરવી જોઈએ એટલે પથરી વારંવાર થતી હોય તો એવા લોકોમાં હું સલાહ આપીશ કે મેટાબોલિક વર્કઅપ કે કેલ્શિયમ ફોસ્ફરસ યુરી એક રિપોર્ટ જોઈએ એમાંથી કોઈ એબનોર્માલિટી હોય તો એની ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ સાથે ખોરાકમાં પરેજ રાખો અને દર છ મહિને ચેકઅપ કરાવો કે જેથી કરીને નાની નાની પથરી હોય તો આપણે કાઢી શકીએ પણ વારંવાર પથરી થાય અને વારંવાર ઓપરેશન કરાવવું પડે એના કરતાં થોડું ધ્યાન રાખવું એ વધારે સલાહ ભર્યું છે જી બિલકુલ ડોક્ટર શિલ્પીએ ખુબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે આ સિવાય આપ દિવસ કિડની એન્ડ મટી સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ રૂબરૂ મુલાકાત લઈ શકો છો જે અમદાવાદના નરોડા બોપલ અને વાડજ વિસ્તારમાં આવેલ છે ડોક્ટર શિલ્પી આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આભાર તો દિવસે કાર્યક્રમમાં અત્યારે બસ આટલું છે નવા એક વિષય સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર